નમસ્કાર મિત્રો, મિત્રો નેક્સ્ટ લઈએ ક્વેશ્ચન. એક આવો છે, વિધેય માટેનો છે. દેખાય તો સંબંધ અને વિધેય ચેપ્ટરમાંથી જ પધારેલો કહેવાય. વિધેય એફ છે એ 3x + 2 છે, વિધેય જી છે એ 6x + 5 છે. જીઓ એફ ઇન્વર્સ 10 પૂછ્યું છે. તો આમાં એ ફક્ત વિધેય માટેની વાત નથી કરતા, એફ ઇન્વર્સ એટલે પ્રતિવિધેયની પણ વાત થઈ રહી છે. એટલે પહેલાં તમારે એફ ઇન્વર્સમાં જવું પડશે. આ કન્સેપ્ટ બે ટોપિકને આવરે છે, પહેલું ઇન્વર્સ અને બીજું સંયોજન. કારણ કે જીઓ એફ છે એ સંયોજન છે, અંદર ઇન્વર્સ મેળવવાની વાત પ્રથમ કરેલી છે. તો ઇન્વર્સ માટે પહેલાં તો એફ ઇન્વર્સ મેળવવાનો હોવાથી હું ફક્ત ને ફક્ત ને ફક્ત એફને ધ્યાનમાં લઉં છું. તો એફ એક્સ બરાબર રકમમાં આપેલ 3x + 2 છે. ઇન્વર્સ મેળવવા માટે આપણે એમસીક્યુમાં હોવાથી આને વાય ફટાફટ લઈ લઉં છું. બરાબર 3x + 2 થાય. આપણે એક્સને કરતા બનાવો, ભાઈબંધ વાય આ બાજુ, આ બાજુ પ્લસ 2 હોવાથી આ બાજુ વાયની બાજુ લ્યો એટલે માઇનસ 2 થાય, થઈ ગયો. બરાબર સામે 3x વધે, આપશ્રી સર્વે 12માં હોવાથી એક્સ બરાબર મારે સમજાવવું નથી કે 3 છેદમાં જાય કે અંશમાં જાય, છેદમાં જ જાય. ઓકે, ઇન્વર્સ મળી ગયો. કારણ કે એક્સના બદલે એફ ઇન્વર્સ એક્સ લખો તો સામે દરેક વાયના બદલે એક્સ લખવામાં આવશે. આ તમારો એફ ઇન્વર્સ થાય. આ ટોપિકનો વચ્ચે ઉપયોગ ખાલી અહીંયા જો આ નાનો એવો સિમ્બોલ છે એના માટે છે. ડન. હવે પ્રશ્ન માટે આગળ વધીએ. હવે તમારું સોલ્યુશન, તો તમારે મેળવવાનું છે જીઓ એફ ઇન્વર્સ અને 10. આવો પ્રશ્ન છે દેખાતો હોય તો. ડન. તો હવે તમે કંઈક આવી રીતે લખતા હોવ છો, એ બધી તમને માહિતીઓ છે જ. એફ ઇન્વર્સ 10 માટે જ આપણે પહેલેથી કથાઓ તૈયાર કરેલી છે, અહીંયા હાજર જ છે. તો આમાં મૂકો 10, તો અહીંયા મૂકો 10. 10 માંથી 2 એટલે 8 ના છેદમાં 3 જવાબ આવે. 10 માંથી 2 એટલે 8 ના છેદમાં 3. 8 ના છેદમાં 3 આગળ જી મેળવવાનો છે. તો ભાઈબંધ જી તો પહેલેથી રેડી છે. જુઓ, 6x + 5. પોતાના દિમાગને 5 પ્રશ્ન પૂછો. સાહેબ જી એક્સ હોય તો 6x + 5. જી 1 પૂછું તો 6 × 1 + 5. જી 2 પૂછું તો 6 × 2 + 5. હું પૂછું છું જી 8/3, તો 6 × 8/3 + 5, એટલે કે અહીંયા છેદ ઉડે તો 8 × 2 થઈ જશે. કાં સાહેબ 2 થઈ ગયા? તો કે 8 × 3 = 6, 8 × 2 = 16. 16 અને 5 ટોટલ જે સરવાળો થાય એ તમારા પ્રશ્નનો આન્સર રહેશે. 16 ને 5 મારા ખ્યાલથી 21, એટલે કે ઓપ્શન એ તમારા પ્રશ્નનો જવાબ રહેશે. બરાબર છે?